ઠાસના રવાલીયા ગામે જૂથ અથડામણ થઈ જમીનને લઈને પોલીસ દ્વારા રવાલિયા અને નિઝામપુરાના લોકો વચ્ચે થઈ જમીનની બાબતમાં અથડામણ થઈ જૂથ અથડામણમાં રવાલીયા ગામના બે લોકોને ગંભીર ઈજા પહોંચી રવાલીયા ગામે ઠાસરાના ધારાસભ્ય યોગેન્દ્રસિંહ પરમાર પહોંચ્યા રવાલિયા ગામ પંચાયત પાસે ભેગા કરી કરી હતી પોલીસ ઉપર વિશ્વાસ રાખી વાતાવરણ ના દોહરાય તે માટે કાળજી લેવા માટે રજૂઆત કરી ધારાસભ્યની સાથે હિન્દુ ધર્મ સેનાના પ્રમુખ પ્રમુખ અને કાર્યકર્તાઓ પણ રવાલિયા ગામે પહોંચ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત રવાલિયા ગામે ગોઠવાયું છે જવાલિયાની અંદર તંગ વાતાવરણ બન્યું છે પણ મારા ક્ષત્રિય સમાજને હિન્દુ સમાજને જાણવા માંગુ છું કે વાતાવરણ તંગ ના બનાવશો તંગ થવાનું નથી કેમ કે જે ઘટના બની બની ગઈ છે પણ જે વિધર્મે જે હુમલો કર્યો છે એનો કડક ને કડક અપાઈશું એવો પ્રયત્ન કરીશું અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ પોલીસ તંત્રને અમે એક વિનંતી ભર્યું આપીએ છીએ કે અમને વિશ્વાસ તો છે જ કે પોલીસ પકડશે પણ જો ચોવીસ કલાકમાં પકડાય તો ઘણું સારું છે બાકી અડતાલીસ કલાક પછી અમે ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરીશું અને એમાં પણ ન્યાય નહીં મળે તો અમે ભગતસિંહ માર્ગે પર જવા તૈયાર છીએ ઠાસરા તાલુકાનો નો અને મોધા તાલુકા નું ગામના લોકો સાથે સેમ વિસ્તારમાં માં જૂથ અથડામણ થઈ હતી વાત કરવામાં આવે તો આ જૂથ અથડામણ બે જેટલા લોકો ને ઈજા પણ પહોંચી દ્રશ્યો બતાવી શકતા રવાડિયા ગામે પહોંચ્યા કારણ કે ગામના લોકોમાં આક્રોશ છે

જાહેર આપનું સન્ડેરોત કરવાવા આવ્યા છે મોમ પટેલ ニュースટીંગ ગુજરાતી ત્રવાળ્યા ખેડા ભૂતિયા શિક્ષકનો પ્રથમ કિસ્સો સામે લાવનાર અને દાતા તાલુકાની પાસા પ્રાથમિક શાળાના શિક્ષક પારુલબેન મહેતાનો ટ્રાન્સફર ઓર્ડર જાહેર કરવામાં આવ્યો છે પારુલબેન મહેતાએ જણાવ્યું કે તેમને ટ્રાન્સફર ઓર્ડર WhatsApp પર મોકલી દેવામાં આવ્યો છે તેમણે કહ્યું કે ભૂતિયા શિક્ષકનો મામલો પ્રથમ કિસ્સો સામે લાવવા પર જાણે તેમને સજા મળી રહી છે તેમને ટ્રાન્સફર ઓર્ડર મોકલી દેવાયો છે જ્યારે અમેરિકામાં વસવાટ કરનારા શિક્ષક ભાવનાબેન સામે ફક્ત હજુ ખાતાકીય તપાસ ચાલી રહી છે ત્યારે પારુલબેને ભૂતિયા શિક્ષક ભાવનાબેન અને અધિકારી વચ્ચે મિલી ભગતનો પણ આરોપ લગાવ્યો છે પારુલબેને હાલની શાળામાં જ નોકરી રાખવા માટે અનેક રજૂઆત કરી છે તેમ છતાં તેમને ટ્રાન્સફર ઓર્ડર આપવામાં આવ્યો છે જ્યારે મને વધનો ઓર્ડર કરી દીધો ભાઈ આખરી નોટિસ બેનને ફાળવી દીધી અને બીજા જ દિવસે મારો વધનો ઓર્ડર બી થઈ ગયો એટલે કંઈક હજી લાગ્યું મને પણ હશે મેં ઓબેટું ઓર્ડર કર્યું મેં પૂછ્યું અધિકારીને તો એમણે એવું કીધું મને ટીપીઓશ્રી અરે ડીપીઓશ્રીએ ખાસ તો કારણ કે ટીપીઓના ડીપીઓ ઓફિસર હોય તો એમણે એમ કીધું કે બેન એ તો ખાતા કે તપાસ ચાલુ છે અને દિવાળી સુધી પૂરી થશે એટલે મારા અધિકારીને એ પણ ખબર છે કે દિવાળી સુધી આ તપાસ પૂરી થશે જૂનાગઢમાં સરકારી જમીન પર વર્ષોથી ચાલતા જીમખાનાનું બિલ્ડીંગ સીલ કરાયું જીમખાનાને સીલ મારી તમામ વહીવટ સરકાર હસ્તક લેતા ચકચાર મચી ગયો છે અને બીજી તરફ આ જીમખાનામાં સરકારી અધિકારી પોલીસ વિભાગ અને રાજકીય વ્યક્તિઓ હોદ્દેદાર છે ત્યારે જીમખાનું સીલ કરાતા સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે નાયબ કલેક્ટરની હાજરીમાં જીમખાનું સીલ કરાયું જીમખાનાના પ્રમુખ તરીકે જૂનાગઢ કલેકટર પ્રમુખ તરીકે

ત્યારે તેનો સરકાર પક્ષે કબજો લેવો જરૂરી બની જાય છે એના ભાગરૂપે આજે જેમખાનાની મિલકતનો વહીવટી તંત્ર દ્વારા કબજો લેવામાં આવેલ છે સાબરકાંઠા જિલ્લા ભાજપનું સદસ્યતા અભિયાન શરૂ કરાયું છે અને આ વર્ષે વિધાનસભા દીઠ જિલ્લામાં એક લાખ પ્રાથમિક સદસ્યોનો લક્ષ્યાંક છે ત્યારે લાખ પ્રાથમિક સદસ્યો લક્ષ્યાંક તરફ જિલ્લા સંગઠન દ્વારા શરૂઆત કરાઈ અને આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ સાબરકાંઠા સાંસદ શુભના બારૈયા સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક સાબરકાંઠા જિલ્લામાં ચાર લાખ કરતાં વધુ આપેલું છે અને દરેક વિધાનસભામાં એક લાખ કરતાં વધુ પ્રાથમિક સદસ્યો બનાવવાનું લક્ષ્યાંક આ સાબરકાંઠા જિલ્લાના કાર્યકર્તાઓએ સ્વીકાર કરેલો છે સાબરકાંઠા જિલ્લામાં જે લક્ષ્યાંક આપ્યું છે ચાર લાખ એ લક્ષ્યાંક પૂરો કરવા અત્યારથી જ કાર્યકર્તાઓ કામે લાગી ગયા છે અને સૌ કાર્યકર્તાઓ એક પણ ઘર કે એક પણ ફળ્યું કે કોઈ જાત જાતના ભેદભાવ વગર સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હાજર ચોવીસમાં સુરતે પ્રથમ ક્રમ મેળવ્યો છે એકસો એકત્રીસ શહેરોને પાછળ છોડી કુલ બસ્સો માર્ક્સમાંથી એકસો ચોરાણું મેળવી પ્રથમ ક્રમે મેળવી અને શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે મહત્વનું છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશના એકસો એકત્રીસ શહેરોએ ભાગ લીધો હતો ગત વર્ષ બે હજાર ત્રેવીસમાં યોજાયેલા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત શહેરને તેરમો ક્રમાંક મળ્યો હતો અને ઇન્દોર પ્રથમ ક્રમે હતું પ્રદૂષણને નાથ બાદ સુરત મહાનગરપાલિકાના અનેક વિધાયકોનેક પ્રોજેક્ટના કારણે આ સફળતા મળી હોવાનું મનપા કમિશનરે જણાવ્યું હતું સુરત શહેર સમગ્ર ભારત દેશમાં સ્વચ્છ વાયુ સર્વેક્ષણ બે હજાર ચોવીસમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે સુરત શહેરના લોકોને હું ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પાઠવું છું ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને સાથે સાથે આપનું હું આર્થિક આભાર પણ માનું છું કે આપના સહકારના કારણે સુરત શહેરને આ સિદ્ધિ મળેલ છે બરાસકાંઠાથી સહકારી ક્ષેત્રના મોટા સમાચાર ડીસા એપીએમસીમાં જમીન ખરીદીનો મામલો ચેરમેન ગોવાભાઈ રવાનગીએ પ્રતિક્રિયા આપી કેટલાક લોકોને પેટમાં દુઃખે છે એટલે આ બધું ઊભું કરે છે કોઈ ભ્રષ્ટાચાર નથી કર્યો માર્કેટમાં હજુ ચુમાયુસની તપાસ ચાલુ છે એમાં આપણે સુપ્રીમમાં ગયા હતા સુપ્રીમમાં આપણી અપીલ એડમિટ નથી હજુ ખાલી સ્ટે હાલ્યો તો એમણે હલપુત્રો સ્ટે હલ્યો એ બાર તારીખે ચાલી ગઈ એટલે દાખલ નથી કરી બસ આટલું જ છે બીજી કોઈ વાત નથી કોઈ કોભણ નથી કોઈ ભ્રષ્ટાચાર નથી ખાલી અમુક માણસોને પેટમાં દુખે છે એટલે આ બધું ઊભું કરે છે પણ અમારા ત્યાં માર્કેટની હજુ ચુમાલીની તપાસ હાલ ચાલુ છે પડી છે એ તપાસ થશે અને કોનું કોભણ શું છે એ પણ બહાર આવશે મારો તો દીવા જેવું છે ચોખ્ખું બજાર છે મને એક વર્ષ થયું માર્કેટની અંદર પાણી પણ કરી મહાદેવની પૂજા બીજી તરફ તાપી જિલ્લામાં ભારે વરસાદના પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર ઘોડાપુર આવ્યું જિલ્લાની અંબિકા પૂર્ણા ઓલણ જાખરી મીંઢોળા સહિતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ તો ઘરની છત સુધી ભરાયેલા પાણીના દ્રશ્યો છે બારડોલીના નીચાણવાળા વિસ્તારના અહીં પણ મીંઢોળા નદીમાં માં ધસમસતા પૂરે તબાહી મચાવી